વાઘોડિયાના ગીતાંજલિ સોસાયટીમાં છેલ્લા 1.5 માસથી ઉભરાતી ગટરોનો ગૃહિણીઓ સામનો કરી રહી છે, ત્યારે તંત્રની લાપરવાહીને કારણે મોટો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સોસાયટીના રહીશોમાં ફેલાઈ છે. વાઘોડિયા નગરમાં છેલ્લા ઘણા સમયથી કરોડો રૂપિયાનો ગ્રાન્ટ ભૂગર્ભ ગટર યોજનામાં હોમાઈ જવા છતાં પણ ઉભરાતી ગટરની સમસ્યાથી નગરજનોને છુટકારો મળ્યો નથી, ત્યારે વાઘોડિયાના ગીતાંજલિ સોસાયટીમાં રહીશોની છેલ્લા 1.5 માસથી દુર્ગંધ મારતા ગટરોના પાણી વારંવાર બાથરૂમ તેમજ પેસેજમાં ઉભરાતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સોસાયટીના રહીશોએ વારંવાર વાઘોડિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ લક્ષ્મીબેનને અનેક રજૂઆત કરવા છતાં પણ પંચાયત તરફથી કોઈપણ જાતની કામગીરી હાથ ધરાઈ નથી. ગીતાંજલિ સોસાયટીથી ગૃહિણીઓને દુર્ગંધ મારતા ગટરના પાણી છેક રસોઈ ઘર સુધી પાણીની દુર્ગંધ ફેલાતા તેઓના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થાય છે. વળી હાલમાં જૂની પાણીની ટાંકીની પાસે ગટરના દૂષિત પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી જતા હોવા છતાં પણ નગરજનોનો આરોગ્ય સાથે ચેડા કરી વાઘોડિયા ગ્રામ પંચાયતને રિપેરિંગ કામ હાથ ધર્યું નથી. મુખ્ય રોડની બાજુમાં 8 ફૂટ જેટલો ખાડો ગટરના પાણીથી ઉભરાઈ રહ્યો છે, ત્યારે રસ્તે જતા આવતા રાહદારીઓ માટે મોતનો સામાન બને તો નવાઈ નહીં. વાઘોડિયા ગ્રામ પંચાયતની બેદરકારી અવારનવાર સામે આવવા છતાં કોઈ પણ પ્રકારના શિક્ષાત્મક પગલાં નહીં ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડના સભ્ય તરીકે સરપંચશ્રીને બોલાવીને પણ તમામ વસ્તુ બતાવેલી છે, લિખિતમાં જાણ કરેલ છે, ફોટા દ્વારા વોટ્સએપના માધ્યમથી ફોટા દ્વારા અને વોઇસ મેસેજ દ્વારા રોજે રોજ છેલ્લા 1 મહિનાથી દરરોજ અપડેટ આપેલ છે કે મારા વોર્ડની અંદર ગટરની સમસ્યા છે, પાણીની અનિયમિતતા છે, જેથી સત્વરે જરૂર છે. ગટરના માણસો અહીં આગળ આવીને રિપેર કરવા પ્રયત્ન કરે છે તો એવું કહે છે કે પાઇપ નાખવાનો. હવે પાઇપ નાખવાનો સરપંચશ્રીને કહ્યું તો એવું કહે છે કે આચારસંહિતાના લીધે આપની ત્યાં પાઇપ નાખી શકાય તેમ નથી. તો મારો પ્રશાસનને અને સરપંચશ્રીને કે વહીવટને પ્રશ્ન છે કે જો આચારસંહિતા એક પાઇપ નાખીને લોકોની સુખાકારીમાં વધારો થતો હોય ને ગટરના કામ માટે નડતી હોય તો તળાવો ખોદાય છે, પાણીની ટાંકીનું કામ છે, ઘણા બધા કામો થાય છે, કોઈ કામ થતા નથી, તો શું લોકોને આચારસંહિતાના ઓછા હેઠળ હવે ગંદકીમાં રહેવાનું? અને સભ્ય તરીકે વારંવાર રજૂઆતો કરીને સરપંચશ્રીને જણાવેલ છે, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે અમારા વોર્ડ પ્રત્યે ઓરમાયું વર્તન કરીને અમને લોકોને પાણી કે ગટરની સુવિધાઓમાં લોકોને હેરાન કરવામાં આવતા એવું લાગી રહ્યું છે. મેં જાતે ઘણીવાર ત્યાં 12 વાગ્યા સુધી માણસ આવે તો કે ડીઝલના પૈસા આપ્યા તો કે આજે એક માણસ બે માણસ નથી આવ્યા. રોજે રોજ આ લોકોના આવા જવાબો હોય છે તો શું લોકો વહીવટીતંત્ર સરકારશ્રી તરફથી પૈસા કે ગ્રાન્ટો નથી આવતી? શું એ લોકો ખર્ચા નહીં પાડતા? એક જાગૃત સભ્ય તરીકે હું એ લોકો પર સ્પષ્ટ આક્ષેપ લગાવું છું કે અમારા વોર્ડ તરફે આ લોકોનું ઓરમાયું વર્તન છે. લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, લાખો રૂપિયાનો વહીવટ થાય છે, તેમ છતાં એ લોકો અહીંયા આગળ પૈસા નથી આ નથી ગ્રામ પંચાયતની સહદ પર કોઈ વસ્તુ આપવા તૈયાર નહીં. તો સભ્યો તરીકે અમારે હું પાઇપો લાવીને જાતે નખાવવાની તો એ વહીવટનો પ્રશ્ન શું? જો એ લોકોથી વહીવટ ના થયો તો સત્વરે રાજીનામું આપી દેવું જોઈએ, અથવા તો પબ્લિકની સુખાકારીમાં વધારો થાય, નવી પાયાની સુવિધા જળવાય એવું સત્વરે કામ કરવું જોઈએ. આટલી પાયા સમજણ ના પડતી હોય તો શું કામ વહીવટો બેઠા એ લોકો? ઉલ્લેખનીય છે કે વાઘોડિયા ગ્રામ પંચાયતના અનેક વોર્ડના સભ્યો સાથે ઓરમાયું વર્તન રાખી જે તે વોર્ડમાં કામ કરવામાં આવતું નથી તેવા આક્ષેપો સભ્યો લગાવી રહ્યા છે, ત્યારે પ્રજાની સુખાકારીને ધ્યાને લઈ પ્રજાના હિતમાં કામ કરી પ્રજાને વિશ્વાસ વાઘોડિયા ગ્રામ પંચાયત પર રહે તે પ્રકારની કામગીરી પ્રથમ કરવી જોઈએ તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. બજરંગ શર્માનો રિપોર્ટ, વાઘોડિયા.